સુરત નાણાકીય સેવાઓ માટે વન સ્ટોપ ડેસ્ટિનેશન બની ગયેલા જેનમ બ્રોકિંગ દ્વારા રોકાણકારો માટે વેલ્થ ફેસ્ટ 1.0નું આયોજન કરવામાં આવ્યું હતું. સરસાણા ખાતે પ્લેટિનમ હોલ ખાતે યોજાયેલા વેલ્થ ફેસ્ટમાં 1000થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં બજારના નિષ્ણાંત અને ઉદ્યોગકાર ઉપસ્થિત રહ્યા હતા. PPFAS મ્યુચ્યુઅલ ફંડના ડાયરેક્ટર અને CIO રાજીવ ઠક્કર, ટેકનો ફંડના સ્થાપક વિવેક મશરાની, ઇન્ટરેસ્ટિંગ કમ્પાઉન્ડિંગ સહસ્થાપિક ઇસો મોહિત અરોરા, જૈનમ બ્રોકિંગના રિસર્ચ હેડ તેજસ સરીવાલા અને નિવેશના સ્થાપક અરવિંદ કોઠારી વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જેમને બજારમાં રોકાણ અને સરા રિટર્ન વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. मेरा नाम इश्मोहित रोड़े और आज मैं इस इवेंट पे हूँ जो जैनम ब्रोकिंग लिमिटेड ने ऑर्गेनाइज करा है. मैं SOIC करके एक प्लेटफॉर्म है जो जितने भी निवेशक हैं उनको वहाँ पे हम सिखाते हैं, वो हम करते हैं. तो ये इवेंट काफ़ी अच्छी तरीके से ऑर्गेनाइज हुआ है एंड जो मेरे फेलो स्पीकर्स हैं अरविंद कोठारी सर एंड साथ साथ जो राजीव ठक्कर सर हैं, तो उन्होंने काफ़ी सिखाया भी इस इवेंट में. अभी उनकी टॉक भी चल रही है एंड साथ साथ एक और भी फेलो स्पीकर है विवेक मिश्रानी, उन्होंने टेक्निकल एनालिसिस की बात करी. अरविंद सर अभी स्कटलबट की बात करें कि जो रिटेल निवेशक है वो खुद कैसे धंधों को ढूंढ के बार बार स्कटलबट करके डिफरेंट बिजनेसेस को में इन्वेस्ट कर सकते हैं, निवेश कर सकते हैं. फिर जो राजीव ठक्कर सर हैं उन्होंने बड़े सरल तरीके से समझाया कि आप बिहेवियरल फाइनेंस माने आप अपना जो आपको व्यवहार है उस पर कंट्रोल करके आप कैसे स्टॉक मार्केट के अंदर वेल्थ क्रिएट कर सकते हैं. एंड इस इवेंट से जितने भी यहाँ पे निवेशक आए हैं उनको काफ़ी ज़्यादा बेनिफिट होएगा. एंड मैंने एट दी एंड प्रेजेंटेशन करी सप्लाई साइड डोमिनेंस पे, ये कंपनी के अंदर यहाँ पर एक धंधे को जब देखते हैं तो उसके अंदर क्या कंपेटिटिव एडवांटेज या क्या खास चीज़ें होती हैं, तो 9 खास चीज़ें होती हैं, उन 9 खास चीज़ों को कैसे देखना चाहिए, तो जितने भी निवेशक हैं उनके साथ सबके साथ मैंने शेयर करा. गुड आफ्टरनून, हूँ मिलन भरीत छूँ, जैनम ब्रोकिंग लिमिटेड नो को फाउंडर छूँ. બહુ ખુશી થાય છે, આજે બહુ બધા લોકો 500થી 1000ની વચ્ચે લોકો આટલા વરસતા વરસાદમાં પણ આ ઇન્વેસ્ટમેન્ટની આ મીટિંગ એટેન્ડ કરવા માટે આવ્યા છે એ જાણીને બહુ આનંદ થયો. પૂરા વિશ્વથી, ઇન્ડિયાથી બહુ સારા સ્પીકર્સ આજે આવ્યા છે એને સાંભળવા માટે, સ્ટુડન્ટ્સને લઈ અને બહુ અલ્ટ્રા HNI ક્લાયન્ટ્સ ઇન્વેસ્ટર્સ અહીંયા હાજર થયા છે. બહુ એન્જોય કરીએ છીએ અને બહુ બધા લોકોને બહુ બધી સારી તક મળે છે અને આ એક ઓપોર્ચ્યુનિટી છે દરેક માટે કે અલગ અલગ ઓપ્શન્સ, અલગ અલગ ટ્રેડર્સ, અલગ અલગ સ્ટ્રેટેજી કે અલગ અલગ PMS સાથે કનેક્ટ થવાનો. જૈન ખૂબ આભારી છે અને દરેકે દરેક મીડિયા કર્મીથી માંડી અને દરેક વ્યક્તિઓનો કંપની આભારી છે. થેન્ક યુ વેરી મચ. યા હાઈ, ગુડ આફ્ટરનૂન, મારું નામ તેજસ છે, હું જૈનમ બ્રોકિંગ લિમિટેડમાં રિસર્ચ હેડ તરીકે ફરજ બજાવું છું. સો આ અમારા માટે ખૂબ જ હેપી મુમેન્ટ છે કે જ્યાં એક ઇન્વેસ્ટિંગ ડેડિકેટેડ ઇવેન્ટ અમે રાખીએ છીએ અને એમાં 1000થી 1000 જેટલા પાર્ટિસિપન્ટ્સ આવ્યા છે. અને ઇટ્સ રિયલી વેરી પ્રાઉડ મુમેન્ટ ફોર અસ કે આ ઇવેન્ટ્સમાં બહુ સારા સારા સ્પીકર્સ આવ્યા છે અને સ્ટોક માર્કેટના અલગ અલગ વિષયો પર એની ચર્ચા થઈ છે. જેમ કે રાજીવ ઠક્કર સર પરાગ પરીખ મ્યુચ્યુઅલ ફંડ એડવાઇઝરીઝમાંથી એમણે ઇન્વેસ્ટિંગમાં કયા કયા વેરિયેબલ્સને કંટ્રોલમાં રાખી શકાય, દિલ્હીથી ઇસ્મોહિતે આખું ઓવરઓલ એ ડિસ્કશન કર્યું કે કઈ રીતે સારી કંપની શોધી શકાય, વિવેક મશરાની જેમણે ટેકનો ફંડા પર આપણને વિસ્તૃત માહિતી આપી. સો ઇટ ઇઝ રિયલી વેરી વેરી હેપી મુમેન્ટ ફોર વી એટ જૈનમ બ્રોકિંગ લિમિટેડ કે આવી એક મેગા ઇવેન્ટ અમે જૈનમ તરફથી ઓર્ગેનાઇઝ કરી અને જેનો લાભ ઘણા બધા પાર્ટિસિપન્ટ્સે લીધો.